सूरत सचिन जीआईडीसी ने एथर केमिकल कंपनी की आग में 7 कामदारों ना करुण मौत निपजिया छे अने आ दुखद घटना माटे कंपनी ना जवाबदार सामे कड़क में कड़क कार्यवाही करवामां आवे ते माटे सूरत शहर कांग्रेस समिति द्वारा आज सूरत कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्यु हतुं, जेमां सूरत शहर कांग्रेस प्रमुख श्री हसमुखभाई देसाई सहित कांग्रेस ना आगेवानो मोटी संख्या में हाजर रह्या हता। કોંગ્રેસના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરતમાં આવેલી એથર કંપનીમાં એક ભયાનક વિસ્ફોટ થયો અને સમાચાર મુજબ તેમાં અનેક મજૂરો અને એન્જિનિયર્સ ઘાયલ થયા, 7 મજૂરોનું કમનસીબે દુઃખદ મૃત્યુ થયું અને એથર કંપની સહિત તેના જેવી બીજી 7 કંપનીઓ વિરુદ્ધ પ્રદૂષણ માનવ સલામતીને લગતી સુનિયોજિત અવ્યવસ્થાના મામલે જીપીસીબી સુરતના રિજનલ ઓફિસરને રજૂઆત કરેલી હતી અને છતાં આ મુદ્દે દુર્લક્ષ સેવતા અમે એવું માનીએ છીએ કે એથર કંપનીમાં બનેલી એવી ભયાનક વિસ્ફોટક જેવી વિનાશક ઘટના કંપનીના સંચાલકો અને સંબંધિત સરકારી અધિકારીઓની ઘોર બેદરકારી જ આનું પરિણામ છે। સરકારે જાહેર કરેલી સલામતીની ગાઈડલાઇન્સને અવગણીને જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે તરત જ સંચાલકો તરફથી મૃતકો અને ઘાયલો માટે રાહતની જાહેરાત થાય તો તેમના દ્વારા બનેલા આવા જપનીય અપરાધથી બચી ન શકે। એથર કંપનીમાં બનેલી આ વિનાશક ઘટનાએ કંપનીના સંચાલકો અને સરકારી અધિકારીઓના મેળાપીપણાનું જ પરિણામ છે। સુરત ખાતે બનેલી આ ઘટના સંદર્ભે અમે આપશ્રી સમક્ષ નીચે મુજબની માંગ કરીએ છીએ એમ જણાવ્યું હતું। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ, આપણે જોયું છે કે તાજેતરની અંદર જે સચિન જીઆઈડીસીની અંદર એથર કંપનીની અંદર જે વિસ્ફોટ થયો અને એની અંદર જે 7 માણસો જે જીવતા ભૂજાઈ ગયા એના સંદર્ભે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। સરકારે પ્રાઇમા ફેસી કેસ માનવવધનો ગુનો દાખલ કરાવવો જોઈએ અને આ કંપનીના જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે એની સામે આ ગુનો દાખલ થવો જોઈએ અને ખરેખર જો આ મૃતકો છે એના પરિવારને આપણે ન્યાય આપવો હોય તો ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની તપાસ કરાવવી જોઈએ અને જો ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ તપાસ કરશે તો આ ખરેખર આ મૃતકોના પરિવારજનોને ન્યાય મળશે। આવી કંપનીઓ કેમિકલની આવું હેઝાર્ડ, આ જે એથર જે કંપની આ કેમિકલ જે બનાવતા હતા એવું કેમિકલ ઇન્ડિયાની અંદર જ્યારે જૂજ માણસો બનાવતા હોય, એક બે કે 3 જણા જ બનાવતા હોય અને એવું ઝેરી કેમિકલ બનતું હોય ત્યારે એની સેફટી બહુ રાખવી પડે, તો આ સેફટી રાખવામાં જે કસૂરવાર હતા જીપીસીપીના ચેરમેન હતા અને સેફટી ઇન્સ્પેક્ટર હતા એમની સામે પણ તપાસ થવી જોઈએ। એમણે વખતો વખત એના જે પ્રોસિડિંગો ભર્યા હોય એમાં ક્યાં ખામી હતી, કેમ આટલી મોટી દુર્ઘટના થઈ, કારણ કે આ દુર્ઘટનાની અંદર 7 માણસો જીવતા ભૂજાઈ ગયા છે અને હજી પણ જે કેટલાક માણસની મિસિંગની તપાસ થાય છે। જો લિમિટેડ કંપની હોય અને લિમિટેડ કંપનીઓ આવું કામ કરતી હોય ત્યારે એમની પાસે રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે, કેટલા માણસ અંદર છે કેટલા માણસ બહાર છે તમામ રેકોર્ડ એની પાસે હોય, પણ કંપનીની દુર્ઘટના બને ત્યારે 2 દિવસ સુધી આ રેકોર્ડો બહાર ન આવે અને હજી કેટલા માણસ અંદર છે એનું જો નક્કી ન કરી શકે અને તપાસ અધિકારી કે પોલીસ પણ એનું નક્કી ન કરી શકે કે કેટલા માણસ ક્યાં છે, એવી ભયજનક જ્યારે આગ લાગી હોય ત્યારે એમ કહેવાનું કે આ શહેરની અંદર 1 કરોડ જેટલી વસ્તી છે અને આટલી બધી વસ્તીઓ એના નજીકમાં ફેક્ટરીઓ આવી હોય તો આવી ફેક્ટરીઓને દૂર કરી અને અલગ જગ્યાએ શહેરથી જ્યાં લોકોની વસ્તી હોય એનાથી આગી ખસેડવામાં આવે, કારણ કે વર્ષો પહેલાં ફેક્ટરી નખાણી ત્યારે પણ આટલું બધું આજુબાજુમાં રેસિડન્ટ ન હોય, આજે આ શહેરનો વિકાસ વધી રહ્યો છે અને આટલી બધી વસ્તી વધી રહી હોય ત્યારે આવી ફેક્ટરીઓને પુનઃ જો પરમિશન આપવામાં આવે તો શહેરથી બારોબાર આપવામાં આવે, એટલા માટે જે ક્લોઝર આપ્યું છે એનું હવે પછી જો આ ફેક્ટરીને પાછી જો આવી કેમિકલ ફેક્ટરીને જો લાયસન્સ આપવામાં એ જ જગ્યા ઉપર આપવામાં આવે તો પબ્લિક હિયરિંગ કરે અને એના નોર્મ્સ અને નિયમોમાં જે ફેક્ટરીઓ નથી હાલતી એવી બીજી અનેક ફેક્ટરીઓ છે એની તપાસ કરે। મેં સપ્ટેમ્બર મહિનામાં જીપીસીપીના ચેરમેનને વાત કરી હતી, બેન જીજ્ઞાબેન ઓઝાને, કે આટલી આટલી કંપનીઓમાં ગેરરીત ચાલે છે તમે તપાસ કરો, એની અંદર મેં આ એથર કંપનીનું પણ નામ લખ્યું હતું, તો એમણે આ તપાસ કરવી જોઈએ અને આ મોટી દુર્ઘટના ઘટી છે એમાં જે જવાબદાર છે એની અમે પગલાં લેવા જોઈએ।